मॉर्निंग स्टूडेंट, गुजराती विषय में आज आप चैप्टर 13 भारत रत्न डॉक्टर आंबेडकर जेमना लेखिका है हर्षदा पंड्या। प्रस्तुत एकांकी में लेखिकाए दलितों, पीड़ितों और स्त्री उन्नति माटे जीवन समर्पित करना डॉक्टर भीमराव आंबेडकर जीवन और कार्यों टूंक में परिचय कराया है कि अँ आ चेप्टर में डॉक्टर भीमराव आंबेडकर टूंक में परिचय आपेलो है। डॉक्टर आंबेडकरे भारतनु बंधारण घड़ीने बंधारणना घड़वैया तरीके ख्याति मेळवी हती। तेओने भारत रत्नना उच्च खिताबथी पुरस्कृत करवामां आव्या हता। आश्रे 100-125 वर्ष पहेलानी आ घटना छे। 6 वर्षनी कुमळी वयनी एक बाळक पोताना माता गुमावी एना पिता रामजीभाई लश्करी शाळामां शिक्षक हता। के आश्रे 100-125 वर्ष पहेलानी आ वात छे કે નાનું એવું 6 વર્ષનું બાળક કુમળી વયનું જેમને પોતાની માતા ગુમાવી એટલે કે મૃત્યુ થઈ ગયું, તેમના પિતાનું નામ હતું રામજીભાઈ જે લશ્કરી શાળામાં શિક્ષક હતા। માતૃસુખ ગુમાવનાર પુત્રના વાકડિયા વાળ મા પિતા હાથ પસવારી રહ્યા છે। ચારે દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે। મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? હવે પિતાને ચિંતા થાય છે રામજીભાઈને કે મારા નાના પુત્રનું શું થશે, હું એને સંભાળી શકીશ, હું એને માતાનું સ્થાન આપી શકીશ। થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો, નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ, ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે। હવે થોડી વારમાં જે રામજીભાઈ છે તેમણે નિર્ણય કર્યો કે ના, હું મારા નાનકડા ભીમરાવને ભણાવી ગણાવી અને સારો નાગરિક બનાવીશ। પિતાએ પુત્રના હૈયા રસો ચાપી દીધો એટલે કે તેને હક કરી લીધું। 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। કે 6 વર્ષનો એ બાળક કોણ હતો? કે આપણા દેશના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। એમનું મૂળ નામ ભીમરાવ છે। માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું અને એમનું મૂળ નામ છે ભીમરાવ। એ 6 વર્ષના હતા ત્યારે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું। દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મઉ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો। કે ડૉક્ટર ભીમરાવનો જન્મ ક્યાં થયો હતો? મધ્યપ્રદેશના મઉ ગામમાં 14 એપ્રિલ 1891માં। ભીમરાવ રંગે ઘઉં વણાદા એટલે કે આપણા જેવા, એમનું કપાળ વિશાળ હતું, વાળ તો એવા વાંકડિયા કે જો નાની આંખ ઠરે, એના વાળ એકદમ કરલી હતા, નાક ટચુકડું પણ આંખો પાણીદાર, એમનું નાક નાનું હતું અને આંખો પાણીદાર હતી। પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોટથી સારી પેઠે પામ્યા, પરંતુ દુર્ભાગ્ય માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું કે પરિવારમાં સૌથી નાના હતા એટલા માટે એ લાડકોટથી ઉછળ્યા હતા, પણ 6 વર્ષની નાની ઉંમરે તેમની માતાનું અવસાન થયું। તમે અહીંયા ચિત્રમાં તેમનો ફોટો બી જોઈ શકો છો। એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં હતું, ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના, એટલે કે આજથી 100-125 વર્ષ પહેલાંના જમાનામાં ઊંચ નીચ જ્ઞાતિ એવું બધું જોવાતું હતું અને બહુ ભેદભાવ હતો। ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું। ભણવાના તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતો। હવે ભીમરાવ હતા એ પણ સાહેબ નીચલી, ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ એ બી નીચલી કાસ્ટના એવા હતા, તો એમને બી ઘણું બધું સહન કરવાનું થયું હતું। એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી, અને એ સમયે કેટલું આવડે છે એ નહોતું જોવાતું, પણ એની જ્ઞાતિ કઈ છે એ જોવામાં આવતું હતું। એ વાત એને ભારે કરતી હતી, પોતે મોટા થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો અને એ વાત એમને નથી ગમતી, અને એને નિશ્ચય કરેલો કે હું મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરીશ એવો એમને સંકલ્પ કર્યો। રત્નને કંઈ ઢાંક્યું રહે? ભીમરાવની પ્રતિભાના પોષાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી। હવે ભીમરાવ ભણવામાં બહુ હોશિયાર હતા એટલા માટે એમનાથી પ્રભાવિત થઈ અને વડોદરાના જે મહારાજા હતા સયાજીરાવ ગાયકવાડ એમને શિષ્યવૃત્તિ આપી। પછી તો જાણે ભીમરાવના પગે પાંખ જ ફૂટી। સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી અને સ્નાતક પછી તે વિદેશ ભણવા માટે ગયા। ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું। વિદેશમાં પણ ભીમરાવે એવા જ પિતા પ્રેમી હતા અને વિદેશ જઈને તે પોતાનો વિદ્યાને છોડી ન દીધી, પણ
ખૂબ જ વિદ્યાપ્રેમી હતા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. એ ગરીબ હતા. પાર વિનાની તંગી હોવા છતાંય તે પેટે પાટા એટલે કે ભૂખ સહન કરી અને એ સંદર્ભ ગ્રંથો ખરીદતા કે જમવાનું ના ખાય એટલા પૈસા બચે એનાથી સંદર્ભ ગ્રંથો ખરીદી અને વાંચતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમ એ પીએચડી અને ડી લીટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડનમાં જઈને કર્યો અને કાયદા અને અર્થશાસ્ત્રનો અભ્યાસ તેમણે લંડનમાં કર્યો છે. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ જ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચવામાં જ વ્યતીત થતો. એટલે કે જ્યારે ફુરસદનો સમય મળે ફ્રી હોય ત્યારે તે શું કરતા વાંચન કરતા. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તક કોની દુકાને પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથો એમણે સંગ્રહ કર્યો હતો અને એમની પાસે 2000 જેટલા પુસ્તક તેમણે સંગ્રહ કર્યા હતા. પેટની ભૂખ વેઠી પુસ્તક ખરીદનારા વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો નવાય. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તકો મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચના લઈ જાય. એ બાબા સાહેબ આંબેડકર હતા એટલા પુસ્તક પ્રેમી કે વહેલી સવારે તે પગે ચાલી અને દૂર સુધી માઇલો ચાલી અને વાંચનાલય લાઇબ્રેરી જતા. એટલે કે એટલું તેનું ભાડું બચે રિક્ષાનું ને એનાથી એ પુસ્તકો ખરીદતા. મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું છે કે ને નવાઈ ભરી વાત અને પાછું ત્યાંથી મોડે સુધી વાંચે અને ઘરે આવીને પણ એ વાંચન કરતા. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી. આટલો બધો સંઘર્ષ મેળવ્યો હવે પછી ડૉક્ટર ભીમરાવ આંબેડકરને શું પડી? નોકરી મળી. પરંતુ એ વખતે આપણા સમાજની દૂષણ અપૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. તે એટલી સુધી કે એમની જ ઓફિસમાં પટ્ટાવાળા પણ એમને સાથે ગેરવર્ત કરતા હતા. ડૉક્ટર આંબેડકરને થયું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિ તો વાત જ છે. હવે શું કહે છે કે એમને ભણી ગણીને નોકરી તો મળી પણ એની સાથે જ ગેરવર્તાવ થતો હતો કે એમનો જ પટાવાળો એની સાથે ગે, કારણ કે તે નીચલી કોમના હતા. તો પછી ડૉક્ટર આંબેડકર એવું વિચારે છે કે હું ભણી ગણીને એટલો બધો જગ્યાએ નોકરી કરું છું છતાં મારી આ અપમાન કરવું અપમાન સહવું પડે છે તો મારા બીજા જ્ઞાતિ બંધુઓની સ્થિતિ શું હશે? આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચ કે નીચ નથી. શું કહે છે કે એ એવું માનતા હતા બાબા સાહેબ આંબેડકર કે કોઈ ઊંચું નીચું નથી, બધા માનવ સમાન છે. તો પછી આવું કેમ? તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. 20 જુલાઈ 1924 રોજ એમણે બહિષ્કૃત હિતકારણી સભા નામની સંસ્થા સ્થાપના કરી અને એને એક મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું અને સાથે સાથે બહિષ્કૃત હિતકારણી સભા નામની એક સંસ્થા સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી અને એ સંસ્થા દ્વારા અનેક બધી પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. હવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આવા વિવિધ સંસ્થાઓ ખોલી અને સાથે સાથે છાત્રાલય, વાંચનાલય અને શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવા આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. શું કહેતા કે શિક્ષણ વગર લોકો આગળ વધી શકે તેમ નથી. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. હવે સમાજમાં એ સમયે સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? દયનીય હતી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મળ અને આપખુદ હતા કે ન પૂછો વાત. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી અને શું કર્યું કે સ્ત્રીઓને પણ ભણવું જોઈએ એટલા માટે એ લોકોને પ્રોત્સાહન આપ્યું. બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું અને સ્ત્રીને પણ એનો વારસામાં હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા કે સ્ત્રીઓને પહેલાંના જમાનામાં બાળ લગ્ન થતાં એનો વિરોધ કર્યો. વિધવા કે જે સ્ત્રી વિધવા થઈ જાય પછી લગ્ન ન કરી શકે તો હવે એની પર છૂટ અપાય અને સ્ત્રીઓને પોતાના પિતાના વારસામાં હક મળે, આ બધું તેમણે
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને છૂટ અપાવી. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે, શિક્ષિત બનો, સંગઠન બનો, સ્વાવલંબ જ સાચી સહાય છે. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા. હવે બાબા સાહેબ આંબેડકર માનતા હતા કે સ્ત્રી છે જે સમાજનું આભૂષણ છે. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબ ભારતના સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. અને એમને બાબા સાહેબ આંબેડકરને કે સંવિધાનમાં પણ લિંગભેદનો નષ્ટ કરી અને નારીને ગૌરવનું સ્થાન અપાવ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદ, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો. કાયદાઓને સાથે સાથે બાબા સાહેબ સ્ત્રી શિક્ષણ ઉત્તેજન મળે એવી શુભનિષ્ઠ પ્રેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી. હવે શું કર્યું કે એમને એક તો સ્ત્રીઓને આટલું બધું અધિકાર અપાવ્યો, સાથે સાથે છાત્રાલયોમ બાંધકામ અને શું કહેવાય કે સ્ત્રીઓને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ મળે એટલા માટે છાત્રાલયો બંધાયા, માટે વિનામૂલ્યે જગ્યા અપાવી, નિધિ એકત્ર કરી, ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર પણ મળે માટે આગ્રહ સેવાનું પણ બાબા સાહેબ, કે પહેલાના જમાનામાં સ્ત્રીઓને મતદાન કરવા ન મળતું, આજે તો હવે આપણે કરી શકીએ, તો એ બધું કરવાનો સ્ત્રીઓને અધિકાર પણ બાબા સાહેબ આંબેડકરે જ અપાવ્યો છે. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં પણ એમનું મહત્ત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કામ કરેલું કે આપણા દેશને આઝાદ કરવામાં બાબા સાહેબ આંબેડકરની મહત્ત્વની ભૂમિકા છે, કે આપણા મહાત્મા ગાંધી આપણા જે દેશના રાષ્ટ્રપિતા હતા એમની સાથે એમણે કામ કરેલું છે. એમની સાથે વખતો વખત મતભેદ પડ્યા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો, કે બંનેમાં મતભેદ થતાં પણ બાબા સાહેબ આંબેડકર એને સંપૂર્ણ આદર આપતા. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા જંગતા, ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા હતા. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો પણ હતો. અને સાથે સાથે બુદ્ધ, કબીરજી અને જ્યોતિબા ફૂલેનો પણ તેમના જીવન પર પ્રભાવ હતો. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ મૂક નાયક ઉપરાંત બહિષ્કૃત ભારતના જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે, કે એને ઘણા બધા સમાચાર પત્રો પણ ચલાવ્યા અને પોતાના વિચાર એમણે અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956 થયું. અને ડૉક્ટર બાબા સાહેબનું અવસાન મૃત્યુ 6 ડિસેમ્બર 1956 થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સારા રત્નને ઈસવીસન 1990 આપણા દેશ મણોતર ભારતના ઇન્કલાબથી નવાજવામાં આવ્યા અને ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. તો સ્ટુડન્ટ, અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે. આશા છે કે તમને આ ચેપ્ટર સમજમાં આવ્યું હશે. થેન્ક યુ.